निशित अमारी साथे न्यूज रूम माथी लाइव जोड़ाई गया छे। निशित जे रुझान सामे आवी रह्या छे, अनअपेक्षित रुझान कही शकाय, कारण के जे एक्जिट पोल सामे आव्या हता, अमुक एक्जिट पोल थी पण वधारे आ रुझान ना आंकड़ाओ सामे आव्या छे। 341 एनडीए, यूपीए 102 अने अन्य 93 बैठक पर आगळ चाली रह्या छे। शुं लागे छे रुझान प्रमाणे जो परिणाम आव्युं तो लागे छे वधु एक वखत देशमां मोदी लहेर जोवा मळे। बिल्कुल मनीषा, जे अत्यारना रुझान आवी रह्या छे, जे एक्झिट पोलमां आंकड़ा सामे आव्या हता, लागी रह्युं हतुं के एक्झिट पोल कदाच खोटा साबित थई शके, परंतु एक्झिट पोलना जे आंकड़ा छे ए लागी रह्युं छे के अमुक एक्झिट पोलना आंकड़ा साचा पण साबित थई रह्या छे। હવે ન્યૂઝરૂમથી અત્યારે લાઈવ જોડાયેલા છો, સૌથી પહેલા તો આપને મનીષાએ જણાવ્યું કે છેલ્લી 48 કલાકથી વીટીવી સતત એક એક અપડેટ્સ દર્શકોને આપી રહ્યું છે, પછી ઇલેક્શનની વાત હોય કે કોઈ પણ વાત હોય, એક એક માહિતી ટીવી સ્ક્રીન પર વીટીવી દર્શાવી રહ્યું છે। ન્યૂઝરૂમથી લાઈવ એટલા માટે જ આપણે કરી રહ્યા છીએ કે દર્શકો પણ એ જાણે કે વીટીવીની ટીમ કેટલી સક્રિય રીતે કામ કરી રહી છે। પહેલા હું આપને ન્યૂઝરૂમનો માહોલ બતાવવા માંગીશ। અમારી ટીમ છે જે સતત 48 કલાકથી અહીંયા કાર્યરત છે, 48 કલાકથી વીટીવીના દર્શકો માટે, ગુજરાતની જનતા માટે કાર્ય કરી રહી છે। પછી એ સીટ અપડેટ હોય, કોઈ દિગ્ગજના સીટની વાત હોય, કે પછી રાજ્ય પ્રમાણેની વાત હોય, કે પછી યુપીએ એનડીએ કેટલી સીટથી આગળ છે તેની વાત હોય, આ ન્યૂઝરૂમનો એક માહોલ છે। અને આ માહોલ મનીષા માત્ર આજ પૂરતો નહીં, પરંતુ જ્યારથી ઇલેક્શનની ડેટ જાહેર થઈ છે ત્યારથી વીટીવી સતત એક સચોટ માહિતી પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે। પરંતુ હવે ન્યૂઝરૂમથી આપણે જે પત્રકારો છે, જે અલગ અલગ ટીમ વીટીવીની કામ કરી રહી છે અપડેટ્સ પહોંચાડવા માટે, તેની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં આ જે પરિણામ છે એ પરિણામને કઈ રીતે જોવાઈ રહ્યું છે। હજુ રુઝાન છે, પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે રુઝાનમાં હવે જે ફેરફાર થવા એ અસંભવથી નજીક છે, એટલે ફેરફાર થઈ શકે છે, પરંતુ આંશિક ફેરફાર થઈ શકે છે। આઉટપુટ હેડ હેમંત ગોલાણી આપણી સાથે જોડાયા છે। હેમંતજી, જે અત્યારના રુઝાન આવી રહ્યા છે, જે એક્ઝિટ પોલ આવ્યા એ પરથી લાગી રહ્યું હતું કે એક્ઝિટ પોલ કદાચ ખોટા પણ સાબિત થઈ શકે, પરંતુ હવે જે આ રુઝાન છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નિશ્ચિત, હવે આપણી સામે એ આંકડાઓ છે, તમામ વલણો સામે આવી ગયા છે। ઓલમોસ્ટ 542 જે બેઠકો છે એના વલણ આપણી સામે છે। આ અત્યાર સુધીના જે વલણ છે, જે રીતે એનડીએ આપણે જોઈ રહ્યા છીએ 341 ને પાર જાય એવી વાત છે, 2014 કરતા પણ એનડીએ અને ભાજપનું પ્રદર્શન ખૂબ સારું અત્યારે દેખાઈ રહ્યું છે। તો સૌથી મોટો મહત્વનો મુદ્દો મને જે આ પરિણામનો લાગે છે એ છે કે રિજિયોનલ પાર્ટીઝ જે છે આ દેશમાં, જે તમામ લોકો, જે નાના નાના ક્ષત્રપો છે જે રાજ્યોમાં, એ એક થઈને કોઈ મોટા પક્ષની જે જીત છે એને રોકવા માંગતા હતા, એ હવે નહીં થઈ શકે, અને એક નાના જે પક્ષો છે એનું વજૂદ જે છે એ ખતમ થઈ રહ્યું હોય એ દિશામાં આ જે લોક ચુકાદો છે એ જઈ રહ્યો છે। આપ જોશો કે સપા બસપા, જેની એક્ઝિટ પોલમાં પણ 40-50 સીટો આવવાનું જે અનુમાન હતું, એ જગ્યા જે છે એ ભાજપે લઈ લીધી છે, ઓલમોસ્ટ વલણમાં 60 સીટો સુધી પહોંચ્યું છે। ટીએમસીની તમે જો વાત કરો તો 17થી વધારે સીટો અત્યારે ભાજપ જીતી રહ્યું છે ત્યાં, એટલે કે આગળ ચાલી રહ્યું છે વલણમાં, અને 23 જેટલી સીટો પર મમતા બેનર્જી આગળ છે, તો એક રીતે એમનું પણ બંગાળમાં પણ એના વજૂદના, એના અસ્તિત્વના પ્રશ્નો 100% થશે। સ્ટેટમાં તો એ છે, પરંતુ લોકસભાના જે પરિણામો છે એ એમની અપેક્ષા પ્રમાણે નહીં હોય। એ જ પ્રમાણે તેલંગાણા અને જો આંધ્રપ્રદેશની વાત કરો તો ઓલમોસ્ટ ટીડીપીનો જે છે એ સફાયો છે। આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ એ જે 25 સીટોના દારોમદાર પર જે રીતે દિલ્હીના ધક્કા ખાતા હતા, કદાચ એ પણ નહીં થઈ શકે। કેજરીવાલ ઓલમોસ્ટ તમામ સીટો ઉપર અત્યારે દિલ્હીમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, અન્ય સ્ટેટ્સમાં પણ, હરિયાણામાં પણ આપની એ સ્થિતિ છે, ત્યાં પણ ભાજપ છે આપને ટક્કર આપી રહ્યું છે, કોંગ્રેસને ટક્કર આપી રહ્યું છે। તો આ જે જનમત છે જે એ બતાવે છે કે રિજિયોનલ પાર્ટીઝ જે છે એનું જે 5 વર્ષમાં જે કંઈ એનું જે વજૂદ ઓછું થયું, અને એ આવનારા 5 વર્ષોમાં હજુ પણ ઓછું થશે, એ પ્રકારનો આ જનમત હું એને માની રહ્યો છું। હેમંતજી, સવાલ એ થઈ રહ્યો છે, છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા મુદ્દા વિપક્ષે પણ ઉઠાવ્યા, રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા તે બાદ રૂરલ એરિયાઝમાં, ગ્રામ્ય વિસ્તારોમાં તેમણે ઘણી યાત્રાઓ કરી, ખેડૂતોના મુદ્દા ખૂબ ઉઠાવ્યા, અને ખાસ દેવા માફીનો મુદ્દો પોતાના જે સ્ટેટ છે એમાં, પોતાના રાજ્યોમાં પણ તેમણે લાગુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ જે વલણ છે એના ઉપરથી લાગી રહ્યું છે કે આ મુદ્દાઓ ક્યાંય અસર કરી રહ્યા છે? જો રાહુલ ગાંધી મોટે ભાગે એક તો જીએસટી, નોટબંધી અને ખેડૂતોના મુદ્દાને ઉઠાવતા હતા, મુદ્દો ખોટો નથી, પરંતુ એ મુદ્દો લોકોને ટચ નથી કરતો, એ લોકોની લાગણીને સ્પર્શ્યો નથી, અને લોકો એને મુદ્દો નથી માનતા એ સાબિત થયું છે। માનો મુદ્દો તો છે, પરંતુ રાહુલ ગાંધી એક નવા અપ્રોચ સાથે, અથવા તો કોંગ્રેસે એક નવા અપ્રોચ સાથે, વિપક્ષો એક નવા અપ્રોચ સાથે લોકો પાસે જવું પડશે, અને એમના મુદ્દાઓની, એમની લાગણીની વાત કરવી પડશે। અત્યારે જે રાષ્ટ્રવાદની વાત કરી ભાજપે, અને જે પ્રકારે એમના મુદ્દા ચાલે છે કે ડેવલપમેન્ટ
પોતે કર્યું છે અથવા તો પ્રોગ્રેસિવ છે આ સરકાર એ મનાવવામાં હાલ તો મોદી એમની ટીમ અને જે વિપક્ષો છે એ બાબતે ખોટા પડ્યા છે અને મોદી અને એમની ટીમ જે છે એ સાચી પડી છે અથવા તો લોકોને મનાવવામાં સફળ રહ્યા છે. તો મનીષા ફરી એકવાર દેખાડી દઉં કે આ એ જ આઉટપુટ ટીમ છે જ્યાંથી આ સમાચારનું સમાચાર આપના સુધી પહોંચે છે. જે વીટીવીની ટીવી સ્ક્રીન પર જે ડાબી બાજુ આપ જે રાજ્ય પ્રમાણે જે પરિણામ જોઈ રહ્યા છો કયા રાજ્યમાં કેવું વલણ દેખાઈ રહ્યું છે એ ટીમ અહીંયા કાર્યરત છે. રાજન મોદી આ ટીમને સંભાળી રહ્યા છે એમની સાથી પક્ષો સાથે. રાજન, જે રાજ્યોની વાત થઈ રહી હતી, જે રાજ્યોની વધારે ચર્ચા હતી, પશ્ચિમ બંગાળ હોય, ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે રહી રહીને ગઠબંધન પણ થયું, એટલે જે રાજ્યોનું અત્યારે જે સ્થિતિ છે એ શું જણાઈ રહી છે? નિશ્ચિત, ખાસ કરીને હિન્દી બેલ્ટમાં ભાજપનો આંધી ચાલી છે. કોંગ્રેસ અને તેની સ્થાનિક પાર્ટીઓ સફાયો થઈ ગયો છે. આપણે બતાવવા માંગીશ કે ઉત્તર પ્રદેશમાં જે એસપી બીએસપીનું ગઠબંધન હતું માત્ર 20 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભાજપ ત્યાં 58 સીટો પર આગળ ચાલી રહ્યું છે. બિહારમાં તો ગઠબંધનનો સફાયો કહીએ તો ઓછું નથી, કારણ કે ત્યાં ભાજપ 38 સીટો પર આગળ ચાલી રહ્યું છે. માત્ર બે સીટો પર જ કોંગ્રેસના સાથી પક્ષો આગળ ચાલી રહ્યા છે. વાત મહારાષ્ટ્રની કરીએ તો 48 સીટો માંથી 41 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર 6 સીટો પર ચાલી રહ્યું છે. બંગાળમાં પણ દીદી અને જે મોદી વર્સિસ ચાલી રહ્યું તેમાં પણ 42 સીટોમાંથી કોંગ્રેસ ટીએમસી 25 સીટો પર, જ્યારે ભાજપ 16 સીટો પર આગળ ચાલી રહ્યું છે. એટલે રાજ્યને એવું કહી શકાય કે જે સ્ટેટમાં એક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યા હતા અથવા તો પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કર્યો ત્યાં આખરે સફળ થતા દેખાઈ રહ્યું છે. બિલકુલ મનીષા, એટલે ન્યૂઝ રૂમથી તમામ અપડેટ્સ વીટીવીના દર્શકો સુધી પહોંચાડતા.